હેલો બધા મજામાં. આજે આપણે પાઠ 15 પ્રકરણ 15 નો ભાગ કેટલામો? સાતમો ભાગ સમજવાના છે. કેમ? તો કે તમારી પાસે આમ ચોપડી છે, એનો પાઠ છે ખૂબ લાંબો છે, અને સરદાર વલ્લભભાઈ પટેલ છે એનું ચરિત્ર લેખનમાં જેટલી વાત આમ લખીએ એટલી ઓછી છે. કે ખૂબ આપણા ભારત જે દેશ છે એના સારામાં સારા નેતા છે, બરાબર? ઈ ખૂબ સારા નેતા છે, એટલા માટે એની વાત છે, એનું ચરિત્ર લેખન ખૂબ લાંબુ છે. અને આ ચરિત્ર લેખનમાં એના જીવનની બધી નાની નાની વાત મહત્વની વાતો બધી એની અંદરમાં લખી છે. એટલે આપણે મારે અને તમારે બધાએ આમ સમજવું ખૂબ જરૂરી છે. કારણ કે તમે 9માં 10માં જ્યારે આમ ભણશો ત્યારે જુદી જુદી વાતની તમને આમ ખબર હશે, તો એ તમને ઉપયોગી થશે. વલ્લભભાઈને આખું વલ્લભભાઈ જે છે એને અમદાવાદની, હવે આ પ્રસંગ એક સાતમો છે, એની જે જીવન છે એની જે જીવન છે એમાં એક વખત જે વલ્લભભાઈ છે એને જેલમાં અંગ્રેજોએ એને બંધ કરી દીધા. કેમ? તો કે ખૂબ આંદોલન કર્યું, ખેડૂતોને મદદ કરવા માટે આંદોલન કર્યું છે, એમાં અંગ્રેજો જે બધા હતા બધા એ લોકોએ આમ જોયું અને વલ્લભભાઈ છે એને એને પકડી અને જેલ હતી એમાં બંધ કરી દીધા. અમદાવાદ જે જેલ છે એમાં એને બંધ કરી દીધા હતા, એનો આખો પ્રસંગ છે એ આપણે સમજીએ. ઓકે, વલ્લભભાઈને અમદાવાદની, ક્યાં? અમદાવાદની સાબરમતી જેલ છે એમાં બંધ કરીને રાખવામાં આવ્યા હતા. ત્યારે તો કે પહેલા ત્યારે જ્યારે એને બંધ એને પકડી અને બંધ કરીને રાખ્યા હતા ત્યારે આંદોલનકારી એટલે આમ બંધ કર્યા હતા એનો એને સ્ટોપ, કે આ એને આમ બંધ બંધ કેમ, એને આમ પકડીને જેલની અંદરમાં બંધ કેમ, આમ પકડીને એને જે નાખ્યા હતા આ જેલની અંદરમાં ઈ કેમ, ઈ લોકો હતા બધા જે આપણા ભારતના જે બધા લોકો હતા એને ગમ્યું નહોતું, એટલે ઈ બધા લોકો જે છે ઈ બધાએ આંદોલન કારણે ખૂબ અવાજો કર્યા કે એને આમ પકડ્યા છે એમાંથી એને છોડી દો, આમ જેલ છે એમાં બંધ કર્યા છે એમાંથી છોડી દો છોડી દો છોડી દો, ખોટું ખોટું અંગ્રેજોને ખોટું ખોટું એમ બોલ્યા હતા. એટલે ગગનભેદી નારાથી જેલ હતી એને ગજવી મૂકી હતી. કેમ? તો કે અંગ્રેજો હતા એ લોકોએ ખોટી રીતે ખોટી વાતમાં પોતાને જે સરદાર વલ્લભભાઈ પટેલ હતા ઈ જે લોકો કિસાનો જે બધા લોકો હતા એના મદદ કરતા હતા એ અંગ્રેજ લોકોને ગમતું નહોતું, એટલે એને સરદાર વલ્લભભાઈ હતા એને પકડીને અમદાવાદની જે જેલ હતી એમાં એને બંધ કરી દીધા હતા. તો એ જે ખેડૂત લોકો બધા હતા એને ગમ્યું નહીં કે અમારા આ અમને મદદ કરનારાને બંધ કરી દીધા, એટલે આ આંદોલનકારી એટલે કોણ? તો કે ખેડૂત જે બધા લોકો હતા ભારતના ખેડૂતો હતા જે બધા એ બધા લોકોએ અવાજ કર્યા કે સરદાર વલ્લભભાઈને છોડી દો, એને આમ બંધ કર્યા છે એને છોડી દો, એને આમ આમ નાખ્યા છે ત્યાંથી એને
આઝાદ કરી દો એમ ગગન પ્રેમી નારાથી જેલ જે જેલ હતું અમદાવાદનું એ ખૂબ અવાજ કરી મૂક્યો હતો. સરદારની સરદાર જે હતા એની જેલ જેલની જે સમય હતો યાત્રા એટલે ફરવાનું નહીં જે સમય એક દિવસ બે દિવસ ત્રણ દિવસ પંદર દિવસ એ જે સમય હતો એ કેવો હતો ખૂબ કઠિન હતો ખૂબ મુશ્કેલી વાળો હતો હતો તેમને તેમને એટલે કોણ સરદારને તેમને પણ ચોર જે ચોરી કરતા હોય એ પછી લૂંટેરા લૂંટેરા જે આમ કરીને આમ ચેન લઈ લે બંગડી લઈ લે બધું સોનાનું ચાંદીનું બધું આમ લૂંટે લૂંટેરાની જેમ જ આ બંનેની જેમ જ સરદાર વલ્લભભાઈ પટેલને રાખતા હતા. એવું નહીં કે આમ સરદાર વલ્લભભાઈ પટેલ આમ આમ નેતા છે તો એને જુદી એવું નહીં જેવું તે રાખતા હતા. તો કે આ મુશ્કેલી હતી શું હતી આમ જેલ હતું એની અંદર આ મુશ્કેલી શું હતી તો કે સુવા માટે શું કરતા હતા એક કાળો એક ઓઠવાનો જે હોય ને કાળો એક આપે બીજું 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 આમ પાથરવાનું એ બધું બને એક જ તે આમ ઓઢવાનું એક આપે પછી ઠંડી હોય તોય ભલે આમ વરસાદ હોય તોય ભલે આમ ઉનાળો હોય તોય ભલે આમ જુદું 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 આમ કાંઈ આમ પાથરવાનું ઓછાળ કે આમ ગાદલું કાંઈ વસ્તુ આપે પછી ખાવામાં જમવામાં શું હતું જુદું જુદું આમ બધું પીઝા ને ઢોસા ને એવું બધું ના પહેલા કેવા હતા અંગ્રેજ લોકો જે અમેરિકાના જે લોકો અહીંયા ભારતમાં આવ્યા હતા એ લોકો શું કરતા હતા ભારતના લોકો છે એને ખૂબ ત્રાસ આપતા હતા ખૂબ એના આમ 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 કરતા હતા તો શું કરતા હતા તો કે જેલમાં ખાવામાં પણ જાડા જાડા આ રોટલા નહીં આ શું રોટલી કેવી જાડી રોટલી અને ખાલી દાળ આમ બપોર થાય તો બે જ વસ્તુ આપે શું આપે રોટલી અને દાળ પણ રોટલી છે એ કેવી જાડી અને સાંજે રોટલા અને શાક બસ જાણે આ બધું જ હતું આ રોટલી પછી આ દાળ પછી રોટલા શાક આ બધું જાણે ઘોડાને ઘોડાને ભાવે તેવું લોકોને આપતા હતા. કેવું હતું આમ આમ બનાવે તો આમ સરસ નહીં આમ ઘોડાને આમ ભાવે એની જેવું બધું ગમે એવું કાંઈ આમ ટેસ્ટ કાંઈ નહીં જરાય આમ આપણને આમ ભાવે નહીં એવું બનાવી અને આમ આપી દેતા હતા જમવાનું આપી દેતા હતા. ખાવું હોય તો ભલે આમ ખાય નહીં તોય ભલે એવા બધા ઘોડાને ભાવે તેવું ખાવાનું. આઝાદી આઝાદી એટલે ક્યાંની તો કે આપણી અહીંની ભારતની આઝાદી માટે આપણા જે આપણા જે દેશભક્તો હતા એને ખૂબ મુશ્કેલીઓ એને એની જીવનમાં વેઠી છે. કઈ મુશ્કેલી તો કે તમને બધાને આમ ખબર છે ગાંધીજી છે એણે પણ આમ આંદોલન માટે ખૂબ એને એને પણ આમ જેલમાં આમ પકડીને બંધ કરી દીધા હતા તમને બધાને ખ્યાલ છે. પછી સરદાર વલ્લભભાઈ પટેલ છે એને પણ આમ જેલમાં બંધ કરી દીધા હતા. અંગ્રેજ લોકો જે જે લોકો આમ આવ્યા હતા એ લોકો ભારતમાં એને આમ રહેવા માટે
અહીંયા બધું આમ લઈ લેવા માટે ભારતના લોકો છે એને ખૂબ ત્રાસ આપતા. બરાબર, ભારતના જે ભારતના લોકો હોય આ બધા એને અંગ્રેજો એને ખૂબ ત્રાસ આપતા. અને એટલે આ સરદાર વલ્લભભાઈને પણ આમ જેલમાં બંધ કરી દીધા અને આવું ખાવાનું બધું ભાવે નહીં એવું એને. ઓકે, હવે આમાંથી તમને હવે જે શબ્દ છે જે આમ કઠિન છે એ હું તમને સાઇનમાં સમજાવું છું. હવે પહેલું છે સાબરમતી. આ શું છે સાબરમતી? તો કે જેલનું નામ. શું છે? તો કે અત્યારે પણ અમદાવાદ છે ત્યાં છે આ જે જેલ છે સાબરમતી જે જેલ ઈ છે એનું જેલ જે છે જેલ એનું નામ છે. પછી આંદોલનકારીઓ એટલે કોણ? અંગ્રેજ લોકો પૈસા ઓછા આપે અને એની બદલે અનાજ પછી જુદું જુદું બધું આ પાક હોય અનાજ હોય પછી કઠોળ બધા હોય બધા આમ લઈ લે વધારે. તો શું કરે બધા લોકો એના મુશ્કેલીથી? આંદોલન કરે ને. તો આંદોલન કરનાર લોકો બધા લોકો ગગન ભેદી. ગગન એટલે શું? આકાશ. બરાબર, ગગન એટલે આકાશ અને ભેદી એટલે ગગન સુધી આમ સંભળાય એવા અવાજો. ગગન ભેદી નારાથી. અવાજ કરે મોટો અવાજ નારો એટલે ગજવી નાખ્યો એટલે શું કર્યું? ખૂબ અવાજ. ગજવું એટલે ખૂબ અવાજ 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 કર્યો હતો. જેલ યાત્રા.
જેલ યાત્રા એટલે જે જેલ હતું એમાં સરદાર વલ્લભભાઈ પટેલ એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, ચાર દિવસ, 15 દિવસ, 1 મહિનો જેટલો સમય રહ્યા એની સફર, યાત્રા એટલે સફર. કેવી હતી? કઠિન હતી. કેવી હતી? કઠિન એટલે ખૂબ મુશ્કેલ વાળી હતી. કઈ આમ આમ સિમ્પલ હા રહ્યો મજા, આમ પંખો હોય નહીં, લાઈટ હોય નહીં, ખાવાનું સારું નહીં, બરાબર? તો એ સારું કહેવાય? કેવું કહેવાય? મુશ્કેલી વાળી હતી. પછી કાળો કામળો. કામળો એટલે શું? ખબર ને તમે લોકો, ઠંડીમાં કાળું હોય, ઊનનું ઊન જે હોય, ઊન એનું આમ બનાવેલું હોય એવું થાબડો, રોટલા. એ તો તમને ખબર છે, રોટલા એટલે જાડી 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 રોટલી. દેશભક્તો. દેશભક્તો એટલે શું? દેશભક્તો એટલે કોણ? તો કે આપણા પોતાનું જે દેશ છે એની માટે કામ કરનાર, ભારત દેશના લોકો છે એને મદદ કરનાર લોકો, એનું નામ છે દેશભક્ત. તો કોણ તમને પૂછે આ પ્રશ્ન કે ભારતના દેશના જે કામ કર્યું છે, જેને મદદ કરી છે, કોણ કોણ કોણ? તો તમારે એના નામ લખવા પડે, બરાબર? દેશભક્તો એ વેઠી છે એટલે પોતે પોતે ખૂબ મુશ્કેલી પોતે વેઠી છે, બરાબર? લોકોને, જે ભારતના લોકોને મદદ માટે પોતે આમ જેલમાં જાય, પછી અંગ્રેજ લોકો મારે તોય તે પોતે પોતે સહન કરી લે, મારે 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 ભલે, પણ જે સાચી વાત હોય એમાં આંદોલન કરતા. તમને ખબર ને ગાંધીજીએ મીઠું મીઠું છે એ પહેલા અંગ્રેજ લોકો હતા એ ભારતના લોકોને મીઠું આપતા નહીં, તો ગાંધીજી છે ને જોયું કે આવું કેમ, આપણા પોતાના ભારતમાં હોય અને આપણે ખાવાનું બંધ કેમ? તો ગાંધીજીએ મીઠું છે એ લીધું હતું અને અંગ્રેજ હતા એને ગાંધીજીને જેલમાં પકડી અને એને પૂરી દીધા, બંધ કરી દીધા. તો કોના માટે? તો કે બધા લોકો છે એને મદદ કરવા માટે, એને એને ન્યાયમાં મદદ કરવા માટે કામ કરનાર કોણ? તો કે દેશભક્તો. અને એને પોતે આ બધી સહન કરી છે. હવે આ બધા શબ્દ છે એ તમે 5-5 વાર લખી યાદ રાખજો. તમારી પાસે આમ ચોપડી છે એમાં જોજો, એમાં કઠિન શબ્દ હોય તો એક જુદા પત્તામાં લખજો. હા.